હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ કરમ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો ચાલો આજે આ આ વિડીયોમાં આપણે જોશું ગુજરાતી સાહિત્યના જે પાઠ્યપુસ્તક આધારિત ક્વેશ્ચનો જે આપણે આગલા વિડીયોની અંદર આપણે કુલ પચાસ ક્વેશ્ચન જોયા હતા તો આ વિડીયોમાં આપણે પણ પચાસ ક્વેશ્ચન જોઈશું એટલે કે એકાવનથી સો પ્રશ્નો જોશું તો પ્લીઝ વિડીયો પૂરો જોયો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઇક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે બિન સચિવાલય અથવા તલાટી છે અથવા તો ક્લાસ થ્રીની ગમે તે એક્ઝામની તૈયારી કરતા હોય તો પણ આપણે ખ્યાલ છે કે ગુજરાતી સાહિત્ય તો બધાની અંદર ક્લાસ થ્રીની અંદર તો આવે જ છે તો આપણે પાઠ્યપુસ્તક આધારિત આ ક્વેશ્ચન કરશું તો ચાલો સ્ટાર્ટ કરીશું વાવેર બાપા ચરિત્ર નિબંધની રચના કોણે કરી હતી તો જે બાપા જે ચરિત્ર જેના ચરિત્ર નિબંધની રચના કરી તો દર્શકે કોણીએ દર્શકે કરી હતી જેનું નામ છે મનુભાઈ પંચોડી શું છે મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક આથી બાપા ચરિત્ર નિબંધની રચના કરી હતી મનુભાઈ પંચોડી એટલે કે દર્શકે લોકશાહી અને ધર્મ ધર્મસહિષ્ણુતા નિબંધ રચના કોની છે શું કીધું છે લોકશાહી અને ધર્મ સહિષ્ણુતા આ નિબંધ રચના છે બે માં આ વાર્તા કોની છે બે માં તો એ છે અહેમદ નદીમ કાસિમની કેની છે કાશી કાસ્મી છે અહેમદ નદીમ કાસ્મીની છે બે માં આ વાર્તા ચંદ્રકાંત બક્ષીની ચક્ષુશ્રવા યાદ રાખજો ચંદ્રકાંત બક્ષીનું છે ચક્ષુશ્રવા કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો આ છે ફ્રેન્ડ્સ તો ચક્ષુશ્રવા છે ને એ ચંદ્રકાંત બક્ષીનું છે કેનું છે છે ચંદ્રકાંત બક્ષીનું ચક્ષુસ્રવા હવે આ ચક્ષુશ્રવા છે ને એ છે સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા શું છે ચક્ષુશ્રવા ટૂંકી વાર્તા કેનું છે ચંદ્રકાંત બક્ષીનું છકડો કોની વાર્તા છે જયંતિલાલ ગોહેલની યાદ રાખજો છકડો કોની વાર્તા છે તો જયંતિલાલ ગોહેલની મણિલાલ પટેલની રચના જે મણિલાલ પટેલની રચના સોનાના વૃક્ષોનો સાહિત્ય પ્રકાર જણાવો તો જે સોનાના વૃક્ષો છે કોની આ કૃતિ તો યાદ રાખજો આ મણિલાલ પટેલનું છે કેનું છે મણિલાલ પટેલનું છે સોનાના વૃક્ષો જે સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ શું છે લલિત નિબંધ કાકા સાહેબ કાલેકરની કૃતિ સ્મરણ યાત્રામાંથી લેવામાં આવેલું આકાનો સાહિત્ય પ્રકાર જણાવો તો જુઓ પહેલાં તો સ્મરણ યાત્રા એ કોનું છે કાકા સાહેબ કાલલકરનું જે ઉપનામ છે સવાઈ ગુજરાતી છે એ બધું છે જે ગાંધીજીએ આપેલું હતું

વૃક્ષ કેવી કૃતિ છે તો યાદ રાખજો વૃક્ષ છે ને એકાંકિર કૃતિ છે અને લાભશંકર ઠાકરની છે કોની છે લાભશંકર ઠાકરની કૃતિ છે વૃક્ષ નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ એક શુલપાણેશ્વરનો કરતા જણાવો ખૂબ જ એમ્પિક્વેશન જાણી શકાય કે જે આ આપેલા તો કૃતિ કોની છે અમૃતલાલ વેગડની કોની છે અમૃતલાલ વેગડની કૃતિ છે શુલપાણેશ્વર તો જે શુલપાણેશ્વર છે ને આ કઈ નદીનું વર્ણન કરે છે તો યાદ રાખજો નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ છે જે અમૃતલાલ વેગડની છે છે નામની કૃતિ જેમાંથી લેવામાં આવેલ તે દીપ નિર્વાણ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો જો સૌથી પેલા તો જે દીપ નિર્વાણ દીપ નિર્વાણ લેવામાં આવેલું છે રત્ન ભોજન રત્ન ભોજન એ કેમાંથી લેવામાં આવેલું છે દીપ નિર્વાણ ને જો દીપ નિર્વાણનો સાહિત્ય પ્રકાર છે નવલકથા શું છે નવલકથા છે એક દીપ નિર્વાણ પ્રતિકૃત પ્રકૃતિ ગીત કોની રચના છે શું કીધું છે અઢળક ધરિયો રે સાંભળ્યો આ કોની રચના છે તો દિનેશ કોઠારીની છે કોની છે દિનેશ કોઠારીની રચના છે કે અઢળક અઢળક ધરિયો રે સાંભળ્યો દિનેશ કોઠારી શ્રુતિ અને સ્મૃતિ કોની વાર્તા છે શું કીધું છે શ્રુતિ અને સ્મૃતિ એ ચંદ્રકાંત બક્ષીની બક્ષીની છે 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 કોની ચંદ્રકાંત શ્રુતિ અને સ્મૃતિ તડકો તડકો કોનું સુધીર દેસાઈનું છે કેનું છે તડકો કોનું કાવ્ય છે તો તડકો છે સુધીર દેસાઈનું બકા ઠાકોરની સોનેઠ રચના જે બક્કા ઠાકોરની સોનેટ રચના વર્ષાની એક સુંદર સાંજ વર્ષાની એક સુંદર સાંજ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલી છે તો યાદ રાખજો બકા ઠાકોરનું ભણકાર છે શું છે ભણકાર એમાંથી લેવામાં આવેલું છે વર્ષાની એક સુંદર સાંજ તો ભણકાર કોનું છે બકા ઠાકોરનું જેમાંથી વર્ષાની એક સુંદર સાંજ લેવામાં આવેલું છે જયંત પાઠકની રચના રેવા તટે મધ્યાહન સંધ્યા શું છે જયંત પાઠકની રચના છે રેવા તટે મધ્યાહન સંધ્યા સંધ્યા એ કયા કાવ્ય સંગ્રહનો એક અંશ છે તો વિસ્મય છે વિસ્મય નો છે છે નો રંગ ગુજરાતી સાહિત્યનું અમર લોકગીત ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્ય સંગ્રહમાં છે શું કીધું છે કસુંબી કસુંબીનો રંગ એ પેલા તો કોનું છે ઝવેરચંદ મેઘાણીનું છે કેનું છે કસુંબીનો રંગ છે ઝવેરચંદ મેઘાણી જેના યુગવંદનામાંથી લેવામાં આવેલું છે કસુંબીનો રંગ યાદ રાખજો યુગવંદના ઝવેરચંદ મેઘાણીનું યુગવંદનામાંથી લેવામાં આવેલું છે કસુંબીનો રંગ ઘડીક સંઘ કોની કવિતા છે ઘડીક સંઘ તો નિરંજન ભગતની છે કેની છે નિરંજન ભગતનું છે કવિતા ઘડીક સંઘ કૃષ્ણ કવિ રાવજી પટેલની અંતિમ ક્ષણે રચાયેલી આંખે કંકુના સૂરજ આથમિયા તેમના એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે તો જો આંખે કંકુના સુરજ આથમ્યા કોનું છે રાવજી પટેલની છે કોની છે રાવજી પટેલનું કૃતિ છે આખે કંકુના સુરજ આથમ્યા તે અંગતમાંથી કેવો છે અંગત કાવ્ય સંગ્રહ છે ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા લોકગીત કોની રચના છે

કુંચી આપો બાઈજી કુંચી એટલે શું થાય છે રૂપવર્ણનું ગીત સાંજ સમય સાંભળ્યો રૂપવર્ણ ગીત કાવ્યના સર્જક કોણ છે તો નરસિંહ મહેતા છે કે સાંજ સમયે સાંભળ્યો કેનું છે નરસિંહ મહેતાનું છે આ સાંજ સમયે સાંભળ્યો ચોરી અને પ્રાયચિત કયા લેખકની આત્મકથાનો એક અંશ છે તો જે ચોરી અને પ્રાયચિત ગાંધીજીની જે સત્યના ગાંધીજીની જે આત્મકથા છે સત્યના પ્રયોગોનો એક ભાગ છે તો મહાત્મા ગાંધીજીનો એક ભાગ છે જે ચોરી અને પ્રાયચિત ગોપાળ બાબા ગોપાળ બાપા નામનો અંશ મનુભાઈ પંચોળીની કઈ નવલકથાનો એક ભાગ છે શું કીધું છે જો ગોપાળ બાપ ગોપાળ બાપા નામનો અંશ મનુભાઈ પંચોળીની નવલકથાનો એક ભાગ છે જે ઝેર તો પીધા જાણી જાણી તો યાદ રાખજો પેલાં તો આ પંક્તિ કોની છે ઝેર તો પીધા જાણી જાણી એ છે મનુભાઈ પંચોળીનું કોની છે મનુભાઈ પંચોળીનું છે મીરાનું નથી ઝેર તો પીધા જાણી જાણી એ મીરાનું વર્ણન કરે છે પણ ઝેર તો પીધા જાણી જાણી આ પંક્તિ કોની છે તો મનુભાઈ પંચોળીની જેની અંદર ગોપાળ બાપા નામનો અંશ છે ગુજરીના ગૃહે કુંજે કયા કવિ દ્વારા લખાયેલ છે શું કીધું છે ગુજરીના ગૃહે કુંજે તો કેનું છે છે લખેલું ગુજરીના ગૃહ ગૃહ કુંજે આ છે સુંદરમનું કામ કરે એ જીતે માનવીય પરિશ્રમનું ગૌરવ કરતા કાવ્યની રચના કોણે કરી છે તો કામ કરે એ જીતે આ કોનું છે તો કામ કરે એ જીતે આ કાવ્ય છે નાથાલાલ દવે છે નાથાલાલ દવેનું છે ગોટલા છે ને બકુલ ત્રિપાઠીનું છે છે બકુલ ત્રિપાઠીનું છે છાલ છોતરા અને ગોટલા આ હાસ્ય નિબંધ છે બકુલ ત્રિપાઠી પુત્રવધુ નું સ્વાગત કાવ્ય કોની રચના છે શું કીધું છે પુત્ર વધુનું સ્વાગત તો પુત્ર વધુનું સ્વાગત છે મકરંદ દવેનું છે કેનું છે મકરંદ દવેનું છે પુત્ર વધુનું સ્વાગત વિનોબા ભાવેની કૃતિ ભારતીય સંસ્કૃતિનો સિદ્ધાંત સિદ્ધિ ભારતીય સંસ્કૃતિની સિદ્ધાંત નો કાવ્ય સાહિત્ય પ્રકાર જણાવો તો એક નિબંધ છે શું છે આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એક નિબંધ છે વિનોબા ભાવેની છે યાદ રાખજો મરજીવિયા સોનેટ કાવ્ય રચના કોની છે તો પૂજાલાલ દલવાડીનું છે કેનું છે પૂજાલાલ દલવાડીનું છે મરજીવિયા આ સોનેટ કોનું છે તો યાદ રાખજો મરજીવિયા છે મરજીવ્યા એ છે પૂજાલાલ દલવાડીનું એક સોનેટ છે કાકા સાહેબ કાલેકર કૃતિ સખી માર્કડી શું છે કાકા સાહેબ કાલેકરની કૃતિ છે સખી માર્કડી નો સાહિત્ય પ્રકાર જણાવો તો પ્રવાસ નિબંધ છે સખી માર્કડી એક પ્રવાસ નિબંધ છે જે કાકા સાહેબ કાલેલકરનું છે રસ્તો કરી જવાના ગઝલ રચના કોની છે રસ્તો કરી જવાના ઘાયલ જે અમૃતલાલ ભટ્ટ શું છે રસ્તો કરી જવાના અમૃતલાલ ભટ્ટનું નામ છે ઘાયલ તો ઘાયલની રચના છે આ રસ્તો કરી જવાના કૃષિ પર નભનારા વ્યક્તિનું આલેખન કરતું શું કીધું છે કૃષિ પર નભનારા વ્યક્તિનું આલેખન કરતું વાડી પરના વહાલા ખેડૂત ઉપર છે આ કૃતિ વાડી પરના વહાલા આ રચના છે ઈસ્મા ઈસ્માઇલભાઈ નાગોરીની કેની છે ઈસ્માઇલભાઈ ઈસ્માઇલભાઈ નાગોરીની રચના છે કે વાડી પરના વહલા કૃષિ ઉપર કૃષિ ઉપરની કાવ્ય છે ખેડૂતોનું માની મમતાને આલેખતું ગોદ માતની ક્યાં શું છે ગોદ માતની ક્યાં આ કાવ્ય રચના કોની છે તો માની જે મમતાને આલેખતું આ છે કાવ્ય ગોદ ગોદ માની ક્યાં ગોદ માતની ક્યાં તો એ છે ચંદ્રકાંત શેઠનું કેનું છે ચંદ્રકાંત શેઠનું છે યાદ રાખજો કુદરતી મજા આપેલા તો કોનું છે યાદ રાખજો મરી જવાની મજા એ છે લાભશંકર ઠાકરનું કેનું છે લાભશંકર ઠાકરનું છે મરી જવાની મજા જેમાં મરી જવાની મજામાંથી લેવામાં આવેલું છે કુદરતી રમેશ પારખની રચના મારા સપનામાં આવ્યા હરિ જો મારા સપનામાં આવ્યા હરિ એ કોની છે રમેશ પારખની આ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે તો છ અક્ષરનું નામ એમાંથી લેવામાં આવેલું છે મારા સપનામાં આવ્યા હરી તો યાદ રાખજો છ અક્ષરનું નામ એ કેનું છે રમેશ પારેખનું છે કેનું છે રમેશ પારેખનું છે છ અક્ષરનું નામ પપ્પા હવે ફોન મૂકું આ રચના કોની છે

પંડ્યમાં આ કોની રચના છે નસીમ હરીશ મહુવાકર એકલો જાન જાને રે કાવ્ય કોની રચના છે એકલો જાને રે આ કાવ્ય રચના છે મહાદેવભાઈ દેસાઈની કેની છે મહાદેવભાઈ દેસાઈની રચના છે એકલો જાને રે આ રચના કોની છે મહાદેવભાઈ દેસાઈની કાશીમાની કુતરી પશુ પ્રત્યેના અપાર પ્રેમને રજૂ કરતી વાર્તાના લેખક કોણ છે તો યાદ રાખજો જે કાશીમાની કૃતિ વાર્તાના લેખક છે પન્નાલાલ પટેલ કોણ છે પન્નાલાલ પટેલ છે કાશીમાની કૃતિના લેખક ઉપયોગી ટાંકણી લઈ લઈએ છીએ આ નિબંધની નિબંધ કોનો છે તો યાદ રાખજો ઉપયોગી ટાંકણી લઈએ છીએ જે કુમારપાળ દેસાઈની છે કોનું છે કુમારપાળ દેસાઈનું છે ઉપયોગી ટાકણી લઈએ છીએ પરોપકારી મનુષ્ય હાસ્ય નિબંધ કોની રચના છે પરોપકારી મનુષ્ય જે વિદ્યાગોરી નીલકંઠનું છે કેનું છે વિદ્યાગોરી નીલકંઠનું છે પરોપકારી મનુષ્ય અખે પા અખે પાત્ર નવલકાથાનો એક અંશ સિંહનું મૃત્યુ કોની રચના છે તો યાદ રાખજો સિંખ સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભટ્ટનું છે કેનું છે ધ્રુવ ભટ્ટનું જો યાદ ન રહે તો ફરી એક ફેરા પાછો વિડીયો જોઈ બે ત્રણ વિડીયોને પ્યુઝ કરી આરામથી ક્વેશ્ચન એના આન્સર વાંચી લવો એટલે આરામથી તમને બધી કૃતિ અને બધાના નામ યાદ રહી જશે અને જે તમે વાંચ્યું હશે તો આરામથી તમને બધું યાદ રહેતું જશે તું તારા દિલનો દીવો શું છે શું કીધું છે તું તારા દિલનો દીવો કોનું કાવ્ય છે તો ભોગીલાલ ગાંધીનું છે કેનું છે ભોગીલાલ ગાંધીનું છે કે તું તારા દિલનો દીવો ભાષા જ્યાં ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય શું કીધું છે ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય આ કોની નિબંધ રચના છે તો ફાધર વાલેસની છે કેની છે ફાધર વાલેસની છે કે ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય આ છે ફાધર વાલેશની નવસર્જનની વાટે ગીત કાવ્ય કોની રચના છે તો બાલમુકુદ દવેનું છે કેનું છે નવસર્જનની વાટે કોનું છે બાલ મુકુન દવે નું છે કે નવસર્જન પારખું નામની એકાંકી કૃતિ કોની છે પારખું તો જયંતિ દલાલનું કોનું છે જયંતિ દલાલનું છે પારખું યાદ રાખજો એકાંકી છે જે પારખું કોનું છે કૃતિ જયંતિ દલાલની એ લોકો આ કોની કૃતિ છે તો પ્રિયકાંત મણિયારની છે કેની છે એ લોકો આ કૃતિ કોની છે પ્રિયકાંત મણિયારની વારસાગત લઘુકથાના સર્જન સર્જક જણાવો તો દુર્ગેશ ઓઝા કોણ છે વારસાગત આ લઘુકથા કોની છે તો વારસાગત લઘુકથા છે દુર્ગેશ ઓઝાની તો ફ્રેન્ડ્સ આ જોઈએ આપણે આજે પચાસ ક્વેશ્ચન ગુજરાતી સાહિત્યના તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય આઈ હોપ તમને વિડીયો ગયો જ છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે બધા વિષયના જે વન વનલાઇનના ક્વેશ્ચન છે સારા સારા ટોપિકના વિડીયો પણ બનાવું છું પેપ બિનસચિવાલય જે આઈસનું પેપર પણ સોલ્યુશન કરાવું છું તો પ્લીઝ વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે તો ચાલો આવા જ એક સારા વિડીયોમાં પાછા મળીશું